जय सोना विद्या, गुड आफ्टरनून। સ્વાધ્યાયમાં આઠમો દાખલો આપણે છેલ્લે કાલે ગયો, આગળ સ્વાધ્યાયના 20મા દાખલાની વાત કરીએ ને રકમ જોઈએ। મારો અવાજ આવે છે બરાબર? કાનાણી સબાડિયા, મારો અવાજ આવે છે? કપાય છે? વીસમા દાખલાની રકમ જોઈએ। વસ્તુથી 90 સેન્ટીમીટર દૂર એક પડદો રાખ્યો છે, ધામલ્ય દર્પિતભાઈ તમે આરામ કરી લો, આરામથી નાસ્તો કરી લો, પછી ક્લાસમાં આવજો બરાબર। તમને બધું ક્લાસ ટાણે જ યાદ આવે। તો વસ્તુથી 90 સેન્ટીમીટર દૂર એક પડદો રાખ્યો છે, કોઈ વસ્તુ છે એનાથી 90 સેન્ટીમીટર દૂર એક પડદો છે, અને એકબીજાથી 20 સેન્ટીમીટર અંતરે આવેલા હોય એવા બે સ્થાનો આગળ વારાફરતી એક બહિર્ગોળ લેન્સ મૂકતા પ્રતિબિંબ તે જ પડદા પર મળે છે। એકબીજાથી 20 સેન્ટીમીટર દૂર હોય એવા લેન્સને વારાફરતી મૂકવામાં આવે બરાબર, તમારે એવા બે સ્થાન નક્કી કરવાના કે બે સ્થાન ઉપર એકબીજાથી 20 સેન્ટીમીટર દૂર હોય એવા લેન્સને વારાફરતી મૂકવામાં આવે તો બહિર્ગોળ લેન્સ મૂકતા પ્રતિબિંબ તે જ પડદા, પ્રતિબિંબ તો એ પડદા ઉપર જ મળે છે, તો લેન્સની કેન્દ્ર લંબાઈ કેટલી, જે લેન્સ છે એની કેન્દ્ર લંબાઈ કેટલી? હવે છે ને લેન્સ એક જ છે, સ્થાન બે છે, અને સ્થાન એકબીજાથી 20 સેન્ટીમીટર દૂર છે બરાબર। તમે આ સ્થાને મૂકો કે ઓલા સ્થાને મૂકો, પ્રતિબિંબ એ ચોક્કસ પડદા ઉપર જ મળે છે, તો એ લેન્સની કેન્દ્ર લંબાઈ કેટલી? હવે જુઓ, તમે આ સ્થાન ઉપર મૂકો કે આ સ્થાન ઉપર મૂકો લેન્સ, ને કા અહીંયા મૂકો ને કા અહીંયા મૂકો, પ્રતિબિંબ તો આ 90 સેન્ટીમીટર મળે છે તો ફિક્સ જ છે। એટલે વસ્તુથી દૂર, ધ્યાન આપજો, આ વસ્તુ થી 90 સેન્ટીમીટર દૂર પ્રતિબિંબ મળે છે, વસ્તુથી 90 સેન્ટીમીટર દૂર પ્રતિબિંબ મળે એ ફાઈનલ છે। તમારી પાસે એક સિંગલ લેન્સ છે, એ લેન્સને તમે અહીંયા મૂકો તો પણ ભલે, અને અહીંયા મૂકો તો પણ ભલે, પ્રતિબિંબ તો અહીંયા જ રચાય છે, જે વસ્તુથી 90 સેન્ટીમીટર દૂર છે। તો વિદ્યાર્થીઓ, ડી બરાબર 90 સેન્ટીમીટર, જે વસ્તુ અને પ્રતિબિંબ પડદા વચ્ચેનું અંતર છે, એલ એટલે બે લેન્સ વચ્ચેનું અંતર 20 સેન્ટીમીટર છે બરાબર। ધારો કે આ લેન્સને તમે એવી જગ્યાએ મૂકો છો કે જેના કારણે પ્રથમ લેન્સ, માનો કે આ સ્થાને તમે મૂક્યો લેન્સને, તો એનાથી વસ્તુ એક્સ જેટલી દૂર થાય છે અને પ્રતિબિંબ છે એ એક્સ પ્લસ 20 જેટલું મળે છે બરાબર। અને આ લેન્સને તમે આની જગ્યાએ અહીંયા મૂકો તો વસ્તુ તમારે અહીંયા કન્સિડર કરવી પડે, અહીંયા પ્રતિબિંબ મળે છે એવું જોવું પડે। હવે આમ આકૃતિની ભૂમિતિ ઉપર જુઓ, પેલા રકમ તમે ટેલી કરો કે શું કહે છે, કે વસ્તુથી 90 સેન્ટીમીટર દૂર એક પડદો રાખ્યો છે, એકબીજાથી 20 સેન્ટીમીટર અંતરે આવેલા હોય તેવા બે સ્થાનો ઉપર વારાફરતી એક બહિર્ગોળ લેન્સ મૂકતા
बराबर पहला अहीं मूको पछी अहीं मूको प्रतिबिंब तो पड़दा पर ज मळे छे तो लेंस नी केंद्र लंबाई केटली आकृति पर जो तो डी बराबर हूं मले तो 2x प्लस 20 मले बराबर तो एमाथी 2x ने करता बनाओ એટલે d माइनस 20 એટલે થશે 70 ભાગ્યા 2 કરો એટલે 35 એટલે x બરાબર આપણે 35 મળ્યું હવે આપણે ધારી લઈએ કે ધારો કે આ l1 જે લેન્સ છે એનાથી x જેટલા અંતરે વસ્તુ મૂકેલી છે અહીંયા લેન્સ નથી મૂક્યો આપણે ધારી લઈએ કે લેન્સ અહીંયા છે અને એનાથી x અંતરે વસ્તુ મૂકેલી છે તો આપણા કિસ્સામાં પ્રતિબિંબ અંતર કેટલું થાય l + x થશે कारण एल एट लेंस वच्चे अंतर है अपना किस्सा में यू बराबर माइनस एक्स लेवाय वी बराबर प्लस एल प्लस एक्स लेवाशे तो यू बराबर माइनस एक्स माइनस एक्स बराबर माइनस पैंतीस थशे एल बराबर अरे वी बराबर एल प्लस एक्स एटले वीस प्लस पांच एटले पंचावन थशे पण प्लस आवशे हवे सूत्र छे लेंस नु सूत्र शुं छे तो वन अपॉन एफ इज इक्वल टू वन अपॉन वी माइनस वन अपॉन यू में किमत मूको वन अपॉन एफ इज इक्वल टू वन अपॉन 55 माइनस वन अपॉन माइनस 35 नु सादरूप आप बे माथी कॉमन निकल से पांच बराबर अने नु सादरूप आप 18/385 एफ बराबर 21.4 सेंटीमीटर एटले के आ जे लेंस आप्यो छे पछी एल वन गणो के एल टू गणो अत्यारे आपणे धारी लीधुं छे के एल वन धारो के एल वन नी जग्याए तमे लेंस मूक्यो छो તમે એલ ટુ ની જગ્યાએ પણ મૂકી શકો પણ અત્યારે આપણે એલ વન ની જગ્યાએ મૂકીને અહીંયા આપણે પ્રતિબિંબ મળે છે એવી વાત સમજી તમને બે પોસિબિલિટી આપી છે કે તમે અહીંયા મૂકો કે અહીંયા મૂકો પ્રતિબિંબ પડદા પર મળે પણ આપણે એવું ધારી લીધું કે અત્યારે આપણે એલ વન ની જગ્યાએ લેન્સ મૂકીને આખે આખું પ્રયોગ છે રિપીટ કરીએ છીએ ચલો તો આ રીતે હા બોલો કાટલિયાભાઈ हेलो हाँ बोल हाँ सर जो आमा एक लेंस ने बे स्थान से तो बे लेंस हो तो जवाब में फर्क पड़े फेर पड़ी जाए बे लेंस हो तो लेंस नो पावर वधी जाए अबे आपड़ा पछे आवशे लेंस नो संयोजन थाय अबे पछे नी थ्योरी में आवशे पावर तो लेंस नो पावर डबल थी जाए लंबे अर्धी थी जाए अबे पछे थ्योरी आवशे ने मा लेंस नो संयोजन आवशे क्या आपड़ा अवरोधो नो श्रेणी ने समांतर पण संयोजन करता एम लेंस नो पण संयोजन સંયોજન સૂત્રની થિયરી હવે આવે છે આગળ બરાબર આ લેન્સની એકી મોટોની પૂરી થાય ને પછી લેન્સના પાવરની લેન્સના સંયોજનની થિયરી આવે એમાંની વાત આવશે ફરક પડી જાય અત્યારે આપણે બે લેન્સ આરે નથી મૂક્યા પણ અત્યારે આપણે બે લેન્સમાંથી એક L1 ની પોઝિશન પર લેન્સ મૂક્યો છે રકમ એમ કીધું છે કે અડલી બદલી કરી શકાય તમે અડલા બદલી કરો તો અત્યારે આપણે અડલા બદલી નથી કરતા પણ એક જગ્યાએ બે સ્થાનોમાં વારા ફરતી એક લેન્સ આપણી પાસે બે લેન્સ નથી એક જ છે પણ બે માંથી કોઈ પણ એક જગ્યાએ આપણે વારા ફરતી તારો અવાજ ઓછો આવે છે તો તમારે માઇનસ 55 થાય ને તો તમારે આ બાજુ વસ્તુ છે એવું કન્સિડર કરવું પડે રીત આની આ જાળવી રાખી હોય તો પેલા કિસ્સામાં એવું થાય કે માનો કે પેલા અહીંયા આપણે મૂક્યો એટલે આપણે અહીંથી આ લઈએ વસ્તુ અંતર અને પ્રતિબિંબ અંતર ને પછી માનો આ અહીંયા નથી મૂકતા તમે અહીંયા મૂકો છો તો તમારે શું લેવું પડે માઇનસ 55 અને આને તમારે વી એટલે માઇનસ 55 ના વી કરો એટલે જવાબ કદાચ માઇનસ પ્લસ નો ફરક પડશે બાકી હું માનું છું લસા તો એ જ આવશે
माइनस पंचावन थाय प्लस पात्रीस एटले एज थशे आंसर एनो आवशे पण माइनस प्लस कदाच बदलो बदलावाय तो बदलाय એટલે એક ના છેદ માં પાંત્રીસ માઇનસ એકસો એક ના છેદ માં પંચાવન થાય ને તો જવાબ બીજો નો આવે એક મિનિટ ઉભા રહો તો તમે માનો કે એલ વન ની જગ્યાએ એલ ટુ મૂકો અહીંયા મૂકો તો તમારા માટે હવે યુ કેટલું થશે યુ પંચાવન પણ માઇનસ માઇનસ પંચાવન હા માઇનસ પંચાવન એલ અને એક્સ માઇનસ પંચાવન અને વી કેટલું થશે પાંત્રીસ પાંત્રીસ પ્લસ પાંત્રીસ प्लस पात्रीस एक ना छेद में माइनस पंचावन माइनस एक ना छेद में पात्रीस प्लस पात्रीस એટલે માઇનસ જવાબ આવશે પણ જવાબ એનો ય આવશે પણ નિશાની માઇનસ આવશે ઋણ નિશાની આવશે એટલે આમાં કેન્દ્ર લંબાઈ તો ક્યારે ઋણ નો એટલે તમારે પ્લસ કરીને ચાલવું પડે કેન્દ્ર લંબાઈ છે એ ઋણ માં અવરોધ કેમ ઋણ નો હોય એમ કેન્દ્ર લંબાઈ તો કોઈ લેન્સ ની ઋણ નો હોય એટલે તમારે આન્સર છે પ્લસ જ કન્સિડર કરવાનો હોય चलो अरीसा माटे मोटवणी कोण व्याख्यायित करीने कहे छे मने अरीसा माटे मोटवणी टूंकमां मोटवणी एटले शुं राइजन करे ख्याल होय मोटवणी नी व्याख्या સરસ એક જ મિનિટ કોણ કહે છે આર્યનભાઈ બોલ પ્રતિબિંબની ઊંચાઈ અને વસ્તુ ને ગુણોત્તર ને મોટવણી કહેવાય અરીસાની ઓકે ગિનિયાભાઈ શું કહો છો બીજી રીતે કેવું હોય તો એ જ હતું સર પ્રતિબિંબની ઊંચાઈ ને વસ્તુની ઊંચાઈ ને મોટવણી કહે છે તો આપણે અરીસા માટે મોટવણીની જે વાત હતી એને એક વખત યાદ કરી લઈએ એની આકૃતિની ભૂમિતિ બધું જ એટલે આ વસ્તુ સમજવામાં આપણે સહેલું પડે આ રેખીય મોટવણી છે અને મોટવણી પાવર આવે એને આપણે મોટવણી શક્તિ તરીકે કહીએ એ ટેલિસ્કોપ અને માઇક્રોસ્કોપમાં વપરાય આ આકૃતિ તો પ્રતિબિંબ ઊંચાઈ અને વસ્તુ ઊંચાઈના ગુણોત્તરને એટલે ટૂંકમાં આપણે એચ આઈ અપોન એચ ઓ અને એ જો એચ આઈ અપોન એચ ઓ છે ઋણ આવતું હોય તો પ્રતિબિંબ છે ઊંધું છે એવું આપણે ઉલટું છે એવું આપણે સ્વીકારી શકીએ અને આકૃતિની ભૂમિતિને વગેરે વગેરે ભેગા કરીને આપણે મોટવણીનું સૂત્ર મળ્યું તો માઇનસ વી અપોન યુ અંતર્ગોળ અરીસામાં માઇનસ વી અપોન યુ મળવાનું કારણ હતું કારણ કે પ્રતિબિંબ ઉલટું મળે છે વાસ્તવિક મળે છે પણ ઉલટું મળે છે એટલે એચ આઈ અપોન એચ ઓ એ પણ સૂત્ર છે એ જનરલ સૂત્ર છે અને એ સૂત્રને આપણે અરીસાની થિયરીમાં લાગુ પાડ્યું આકૃતિની ભૂમિતિ એપ્લાય કરી અને જે નવું સમીકરણ મળ્યું એ માઇનસ વી અપોન યુ મળ્યું હતું બરાબર તો મોટવણીની વ્યાખ્યા તો આમાં પણ એમ જ છે લેન્સ માટે પણ એમ જ વ્યાખ્યાયિત કરી શકાય કે પ્રતિબિંબની ઊંચાઈ અને વસ્તુ ઊંચાઈ ના ગુણોત્તરને તે લેન્સની મોટવણી કહે છે તો પ્રતિબિંબ ઊંચાઈ અને વસ્તુ ઊંચાઈના ગુણોત્તરને મોટવણી કહે છે તેથી એમ બરાબર એચ આઈ અપોન એચ ઓ થાય અને સમીકરણ એક કહી દઈએ હવે જુઓ માનો કે આપણી પાસે કોઈ લેન્સ છે અહીંયા એનું ધ્રુવ બિંદુઓ છે અત્યારે હું તમને મોટવણીની થિયરી ભણાવી દઉં છું પછી લેન્સ વડે રચાતા પ્રતિબિંબના નિયમો આપણે ભણીશું લેન્સ વડે રચાતા પ્રતિબિંબ નિયમોમાં પહેલો નિયમ એવો છે કોઈ પણ કિરણ એ લેન્સના ધ્રુવ બિંદુમાંથી પાસ થાય તો એ વિચલન થયા વગર નીકળી જાય એનું વિચલન જ ન થાય લેન્સના ધ્રુવ બિંદુમાંથી પસાર થતું કિરણ નું વિચલન થતું નથી જેમ અંતર્ગોળ અરીસામાં કેન્દ્ર બિંદુ સી માંથી પસાર થતું કિરણ અને ધ્રુવ બિંદુમાંથી પસાર થતું કિરણ પાછું એનઆઈ માર્ગે રિટર્ન થતું આમાં એનઆઈ માર્ગે રિટર્ન તો ન થાય કારણ કે પરાવર્તક સપાટી નથી એટલે ધ્રુવ બિંદુમાંથી પસાર થતું કિરણ એ વિચલન થતું નથી બરાબર એનો આપાત કોણ અને વક્રીભૂત કોણ ઇક્વલ હોય છે આ પહેલો નિયમ બીજું મુખ્ય અક્ષને સમાંતર કિરણ
मुख्य अक्ष ने समांतर किरण ए हमेशा अरीसाना केंद्र एटले के केंद्र बिंदु माथी पसार थाय। एटले अहीं धारो के आ सॉरी अरीसो ने लेंस ना केंद्र बिंदु माथी पसार थाय। दाखला तरीके मानो के अपनी पास लेंस छे जेनी प्रथम वक्र सपाटी माटे वक्रता त्रिज्या ऊपर थी मळती प्रथम केंद्र लंबाई एफ वन छे, बीजी वक्रता सपाटी माटे केंद्र लंबाई एफ टू छे, कारण के कोई पण लेंस होय ने बे केंद्र लंबाई होय, कारण के बे परावर्तक सपाटीओ छे, बराबर। धारो के अने बीजी एनी वक्रता त्रिज्या अनु वक्रता बिंदु सी टू छे। धारो के कोई वस्तु ने तमे सी टू अने एफ टू नी वच्चे राखो छो, ए वस्तु ए बी छे અને વસ્તુની ઊંચાઈ એચઓ છે। હવે એચઓમાંથી એક કિરણ છે એ સમાંતર અક્ષને પસાર થઈ લેન્સમાંથી પસાર થઈ અને એફ1 બિંદુમાંથી પસાર થાય, એટલે એફ1 બિંદુમાંથી પસાર થાય કારણ કે એ સમાંતર છે। એમાંથી બીજું કિરણ પસાર થાય છે, એ બીજું કિરણ પસાર થાય છે એ ઓ બિંદુમાંથી પસાર થાય છે, એ ઓ બિંદુમાંથી પસાર થતું કિરણ એ અહીંયા એફ1 ને બી ડેશ બિંદુએ સંગાત થાય છે। संगम होगा के नहीं होगा? होगा, अहिया संगम थाय, अहिया बन्ने किरणों संगम बिंदु थाय, त्या प्रतिबिंब बिंदु मळे जेने आपणे ए डेश बी डेश बिंदु कहीए छे, नी ऊंचाई एच आई तरीके लईए छे, ऊंधी मळे छे छतां एच आई तरीके लेवाय छे। तो अहिया वस्तु अंतर आपणा माटे माइनस यू छे, प्रतिबिंब अंतर प्लस वी जेटलू छे, बराबर। तो हवे त्रिकोण ओ ए बी एटले ओ ए बी, बराबर ओ ए ने बी आ त्रिकोण जो, अने त्रिकोण ओ ए डेस बी, ए डेस बी डेस ला त्रिकोण जो, आ बने त्रिकोण केवा थाय तो के समरूप छे। समरूप त्रिकोण होय तो यो बाय यो इज इक्वल टू यो बाय यो, एटले के बे बाजुओ साम सामेनी बाजुओ अने पांच पासेनी बाजुओ नो गुणोत्तर केवो होय? इक्वल होय। तो ए बी ना छेद मा ओ ए, तो ए बी ना छेद मा ओ ए इज इक्वल टू ए डेस बी डेस ना छेद मा ए अरे ओ ए डेस। चलो ए बी नु मूल्य केटलो छे? एच ओ छे। ओ ए नु मूल्य केटलो छे? माइनस यू छे। ए डेस बी डेस नु मूल्य केटलो थशे? माइनस एच आई थशे, कारण के ध्रुव बिंदु नी विरुद्ध बाजु ए छे, समझाणु। અને ઓ એ ડેશ નું મૂલ્ય કેટલું થશે? પ્લસ વી જેટલું થશે। એચ આઈ અપોન એચ ઓ ને કરતા બનાવો, માઇનસ માઇનસ પ્લસ થઈ જાય એટલે વી અપોન યુ મળ્યું। આ કિંમત તમે આવું મૂકી દો તો મોટવણી એમ ઇઝ ઇક્વલ ટુ એચ આઈ અપોન એચ ઓ ઇઝ ઇક્વલ ટુ વી બાય યુ મળે, ખ્યાલ આવ્યો? તો એક વાત એ છે, અહીંયા માઇનસ નહીં આવતું, એનું કારણ શું? તો પ્રતિબિંબ ઉલટું છે, સાથે સાથે પ્રતિબિંબ લેન્સની બીજી બાજુએ મળે છે। જ્યારે અરીસામાં શું થતું? પ્રતિબિંબ ઉલટું હતું પણ પ્રતિબિંબ લેન્સની વસ્તુ બાજુ જ મળતું હતું, ખ્યાલ આવ્યો? એટલે અહીંયા આ માઇનસ છે, કારણ કે વસ્તુ અંદર માઇનસ છે તો સામે પ્રતિબિંબ પાછું વિરુદ્ધ દિશામાં થઈ જાય, એટલે માઇનસ અને આ માઇનસનો ગુણોત્તર કેવો થઈ જાય? પ્લસ થઈ જાય। ત્યાં તો વસ્તુ અંદર એ માઇનસ હતું, પ્રતિબિંબ અંદર એ માઇનસ હતું, અને પાછું પ્રતિબિંબ છે એ ઉલટું હતું, એટલે એક એક વખત માઇનસ માઇનસ પ્લસ થઈ જાય તો પાછું ત્રીજી વખત માઇનસ જે ઉલટું પ્રતિબિંબ એમ તો માઇનસ રહેવાનો છે। એટલે અંતર્ગોળ અરીસામાં મોટવણીનું સૂત્ર આ જ હતું પણ ત્યાં માઇનસ આવતું, અહીંયા માઇનસ નથી આવતું। આમ જોવા જાવ ને તો અરીસાનું સૂત્ર છે ને, ત્યાં અરીસાનું સૂત્ર શું હતું? વન અપોન વી પ્લસ વન અપોન યુ ઇઝ ઇક્વલ ટુ વન અપોન એફ, ત્યાં બધું પ્લસ આવતું, પણ મોટવણીમાં શું આવતું? મોટવણીમાં મોટવણી બરાબર માઇનસ વી ના છેદમાં યુ લેતા। તો અહીંયા લેન્સના સૂત્રમાં શું આવે છે? લેન્સનું સૂત્ર છે એમાં શું છે? તો કે વન અપોન વી માઇનસ વન અપોન યુ, અહીંયા પાછું માઇનસ છે, ત્યાં એવું પ્લસ આવતું સૂત્રમાં, અહીંયા માઇનસ આવવા માંડ્યું, પણ અહીંયા મોટવણી છે કેવી આવે છે? પ્લસ આવે છે, બરાબર। કાનાણીને કઈ પ્રશ્ન હતો? હવે વિદ્યાર્થીઓ તમે લેન્સનું સૂત્ર તો જાણો છો, વન અપોન વી માઇનસ વન અપોન યુ ઇઝ ઇક્વલ ટુ વન અપોન એફ,
u વડે ગુણી નાખો એટલે u / v - 1 = u / f નું સાદરૂપ આપો એમાંથી u / v નું આપણે જવાબ મળશે u / f + 1 માંથી v / u કરો તો શું થશે f ના છેદમાં u + f અને v / u બરાબર શું થાય મોટવણી થાય એટલે મોટવણીનું એક નવું સૂત્ર થયું એ તો તમારા લોજિક પ્રમાણે છે તમે તો ખાલી એક જ યાદ રાખો hi / ho અને v / u આ પ્રતિબિંબની હાઈટ અને વસ્તુની હાઈટનો ગુણોત્તર લેવાનો અથવા તો પ્રતિબિંબ અંતર અને વસ્તુ અંતરનો ગુણોત્તર લેવાનો પછી લોજિક પ્રમાણે જોઈ લેવાનું માઈનસ આવે પ્લસ આવે એમ તો આ વાત થઈ લેન્સ માટે મોટવણી જે તમારી બુકમાં આપેલી છે અહીંયા લેન્સ માટે મોટવણીનું સૂત્ર અહીંયા આપેલું છે આ નાના એવા પેરેગ્રાફમાં બરાબર લેન્સ માટે પછી અંતર્ગોળ હોય કે બહિર્ગોળ હોય બંને લેન્સ માટે મોટવણીનું સૂત્ર આજ આવે છે ઓકે હવે એક બીજી વાત આપણે લઈએ કે લેન્સ માટે પ્રતિબિંબો બનાવવાના નિયમો શું છે તમે વાત કરી એમ કોઈ પણ કિરણ છે એ લેન્સના ધ્રુવ બિંદુમાંથી પસાર થતું હોય તો એનું વિચલન થાય નહીં પછી અંતર્ગોળ હોય કે બહિર્ગોળ હોય કોઈ પણ લેન્સના ધ્રુવ બિંદુમાંથી પસાર થતું કિરણ એનું વિચલન થતું નથી બીજો નિયમ મુખ્ય અક્ષને સમાંતર કોઈ પણ કિરણ હોય એ એના ફોકલ પોઈન્ટ એટલે કે કેન્દ્ર બિંદુમાંથી જ પસાર થાય ત્રીજો નિયમ કેન્દ્ર બિંદુમાંથી પસાર થતું કોઈ પણ કિરણ કે લેન્સમાંથી પસાર થયા બાદ મુખ્ય અક્ષને સમાંતર સમાંતર હોય તો વિચલન થાય અને કેન્દ્ર બિંદુમાંથી પસાર થાય અને કેન્દ્ર બિંદુમાંથી પસાર થતું કિરણ હોય લેન્સમાંથી પસાર થયા બાદ મુખ્ય અક્ષ સમાંતર થઈ જાય તો આ બહિર્ગોળ લેન્સની વાત છે અંતર્ગોળ લેન્સની વાત છે બરાબર બીજી વાત થોડીક જોઈ લઈએ કે પ્રતિબિંબ કઈ કઈ જગ્યાએ રચાય પહેલાની જેમ અંતર્ગોળમાં કેમ કે એફ અને ટુ એફની વચ્ચે લાગતા એવી રીતે અહીંયા વિદ્યાર્થીઓ આ રીતે બને તો અહીંયા એફ અને સી અને એફ ની વચ્ચે એવા શબ્દો હતા બરાબર અહીંયા એફ છે ટુ એફ છે એ રીતે શબ્દો વપરાય છે તો એફ છે એફ કરતા તમે ડબલ કરો એટલે શું થઈ જાય સી થઈ જાય ને કારણ કે સી થી ઓ નું અંતર એના કરતા એફ થી સી નું અંતર છે એ કેવું અડધું હોય એટલે ટુ એફ છે ને એને સી ની જગ્યાએ આપણે ગણીએ તો પણ ચાલે જો વસ્તુ છે હવે અહીંયા છે ને તમારે કેમેરો ઓન કરીને પ્રેક્ટિસ કરવાની છે કારણ કે આ પ્રશ્ન ગુજકેટમાં અને જેડબલમાં આ કન્સેપ્ટમાં પૂછો છે કે અંતર્ગોળ કે બહિર્ગોળ લેન્સ માટે પ્રતિબિંબ એટલે વસ્તુ છે અહીંયા હોય અથવા અહીંયા હોય અહીંયા હોય તો પ્રતિબિંબ ક્યાં રચાય ને કેવું રચાય તમે આખે કઈ કે તમારે મેથેમેટિકલ ગણતરી કરવાની જરૂર નથી આકૃતિની ભૂમિતિ રે ડાયાગ્રામ પરથી જ તમને ડાયરેક્ટ એનો સોલ્યુશન મળે બધા વિદ્યાર્થી કેમેરા ઓન કરે અને પહેલી આકૃતિ તો આ ઉપરના નિયમો છે એ ત્રણ નિયમોના આધારે જ બધી આકૃતિઓ બનવાની છે ચલો પહેલી આકૃતિમાં આપણે વસ્તુને 2f થી દૂર મૂકીએ બરાબર આકૃતિ દોરો તો બધા વિદ્યાર્થીઓ 2f થી દૂર તમે કોઈ પણ વસ્તુને મૂકો તેનું પ્રતિબિંબ રે ડાયાગ્રામની મદદથી ક્યાં રચાય એ આપણે બનાવવાનું છે બધા વિદ્યાર્થી કેમેરા ઓન કરશે અને આકૃતિ મને બતાવશે તમે તમારે જાતે ચેક કરો એકાદ આકૃતિ પેલા બહિર્ગોળ લેન્સ દોરો એની મુખ્ય અક્ષ બતાવો પછી લેન્સ ના આધારે એફ છે ને તમે આ વક્રતાને આધારે નક્કી કરજો એટલે અથવા તો આ ટુ એફ માંથી તમે જે લાઈન ડ્રો કરો ને એ લેન્સ ને વક્રતા સાથે લંબ બનાવવો જોઈએ કારણ કે આ ટુ એફ છે ને એ સી બિંદુ છે એનાથી અડધું કરો એટલે એફ થઈ જાય એટલે ગમે ત્યાં ટુ એફ નહીં મૂકી દેવા તમે જે લેન્સ દોરો છો એની વક્રતા અને આધારે બરાબર એની વક્ર સપાટીને લંબ જે દોરો છો એ વક્ર સપાટીને લંબ એ મુખ્ય અક્ષને જ્યાં ક્રોસ થાય ત્યાં ટુ એફ આવતું હોય એને અડધો થાય ત્યાં કહી દો કારણ કે બધા વિદ્યાર્થીઓ પોતપોતાના લેન્સ છે અલગ અલગ વક્રતા વાળા દોરતા હોય બરાબર અહીંયા એક વસ્તુ મૂકો વસ્તુની હાઈટ કેવડી રાખવાની તો લેન્સ કરતા નાની રાખવાની એમ
લેન્સ કરતા નાની, બહુ નાની નહીં પણ લેન્સ કરતા નાની એવી વસ્તુની હાઈટ મૂકો, એમાંથી એક કિરણ અહીંથી પસાર કરો, ખાચાય ઓ માંથી પસાર કરો કિરણ, ઓકે. અને બંને બાજુ તમે એફ અને ટુ એફ બિંદુ નક્કી કરજો, ડાબી બાજુ એફ અને ટુ એફ જેટલા અંતરે છે એટલા જ અંતરે તમે જમણી બાજુ એફ અને ટુ એફ બિંદુઓ નક્કી કરી લેજો. તો ચલો, વસ્તુમાંથી પહેલું કિરણ નીકળે છે, પસાર થાય છે, ઓ માંથી પસાર થાય, ખચાય કરતો અહીં મળે છે. બીજું, એમાંથી સમાંતર કિરણ પસાર કરો અને લેન્સમાંથી પસાર થાય. તો સમાંતર કિરણ જો લેન્સમાંથી પસાર થાય તો એ ક્યાંથી પસાર થાય? લેન્સની બહાર નીકળે એટલે એફમાંથી પસાર થાય, એટલે એફમાંથી પસાર થાય એમ જ તમારે કિરણ દોરવાનું. ખાચે અહીંથી આમ દોરો, આમ જે બે કિરણ ભેગા થાય ને ત્યાં પ્રતિબિંબની હાઈટ બતાવો. જો પ્રતિબિંબ છે વસ્તુ કરતા નાનું દેખાશે. બીજું, પ્રતિબિંબ છે ને એફ અને ટુ એફ ની વચ્ચે જ રચાશે. જો આવ્યું, તમે તમારી રીતે આકૃતિ દોરી એમાં જ તમને પ્રતિબિંબ છે એફ અને ટુ એફ ની વચ્ચે જ રચાયેલું દેખાય, અને પ્રતિબિંબ નાનું દેખાય અને પ્રતિબિંબ ઉલટું દેખાશે. તો વસ્તુ કરતા પ્રતિબિંબ નાનું છે નો મતલબ હોતું મોટવણી છે એક કરતા નાની થઈ, પેલી વાત એ તારણ મારી. બીજું, અહીંયા કોઈ આભાસી કિરણ નથી દોર, ડોટ ડોટ નથી કર્યું. જો વાસ્તવિક કિરણ જ અહીંથી લેન્સ માંથી પસાર થઈને ભેગા થાય છે, આભાસી કિરણ નથી, વાસ્તવિક કિરણ અહીંયા મળે છે, બંને કિરણો ભેગા થાય છે. એટલે પ્રતિબિંબ છે કેવું છે? વાસ્તવિક છે. અને બીજું, મોટવણી છે એ એક કરતા નાની છે, એટલે પ્રતિબિંબ નાનું છે અને ઉલટું છે, ઊંધું એટલે ઉલટું પ્રતિબિંબ છે. બરાબર. તો પેલો વિભાગ તમે ટેલી કરો, બીજો વિભાગ તમે ફરીથી તમારી રીતે ટેલી કરો, અલગ આકૃતિ દોરવી પડશે. એમાં તમે વસ્તુને ટુ એફ ઉપર જ દોરો, વક્રતાના આધારે તમે ટુ એફ નક્કી કરજો. મેં કેમ આમ વક્ર દોરી અને આમ નક્કી કરો અહીંયા ટુ એફ આવે? ચલો બીજી આકૃતિ જાતે ટેલી કરો. એટલે આ ટાઈપનો તમને કોઈ પણ પ્રશ્ન પૂછે ને, તમે રફમાં આકૃતિ દોરીને તમે એનો સીધો જવાબ આપી શકો, કોઈ ગણતરી કરવાની જરૂર જ નહીં. હવે આમાં જનરલ પ્રશ્ન પૂછે કે બહિર્ગોળ લેન્સમાં વસ્તુ છે એ ટુ એફ થી દૂર હોય, પ્રતિબિંબ કેટલા અંતરે રચાય, એમાં તમને એક્ઝેક્ટ વેલ્યુ નથી આપતા, ખાલી અંદાજ મારવાનો કે, તો રે ડાયાગ્રામ વગર તમે ડાયરેક્ટ અંદાજ મારી ના શકો. બીજી આકૃતિ ટેલી કરો કે વસ્તુને તમે ટુ એફ ઉપર જ મૂકો તો એનું પ્રતિબિંબ આમે ટુ એફ ઉપર મળે છે કે નહીં? મળે છે, જુઓ તો ચેક કરો. વસ્તુને તમે ટુ એફ ઉપર મૂકો, એમાંથી એક કિરણ પસાર થવા દો કેન્દ્રમાંથી, ખાચાય, બીજું કિરણ પસાર થયું છે સમાંતર, લેન્સમાંથી બહાર નીકળે એફમાંથી બહાર નીકળે અહીંયા મળશે, આ બંને લાઈન ભેગી થાય ત્યાંથી તમારું ટુ એફ હશે. તો પ્રતિબિંબ અને વસ્તુની હાઈટ બે કેવી છે? ઇક્વલ છે, એટલે મોટવણી એક મળે, વાસ્તવિક પ્રતિબિંબ મળે છે, ઊંધું મળે છે, અને એ વસ્તુ કરતાં નાનું કે મોટું નહીં, જેટલી વસ્તુની હાઈટ હોય એટલું જ આપણને પ્રતિબિંબ જોવા મળે છે. ત્રીજો પ્રશ્ન લખો, એટલે ત્રીજો મુદ્દો છે એ જોઈ લો ખાલી. હવે જો વસ્તુને તમે જેમ નજીક લાવતા જાઓ, આમાં તમને એક વસ્તુ ઓબ્ઝર્વ થશે, જેમ જેમ વસ્તુ નજીક આવે છે એમ પ્રતિબિંબ દૂર દૂર ખસતું જાય છે. અંતર્ગોળ અરીસામાં પણ એવું હતું, જેમ જેમ તમે વસ્તુને નજીક લાવતા એમ પ્રતિબિંબ દૂર 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 ખસતું હતું. આમાં એવું જ થાય છે. ક્યાં સુધી? તો જ્યાં સુધી એફ સુધી આવું થશે. આ આકૃતિ નહીં દોરતા, ત્રીજી આકૃતિ દોરવાની જરૂર નથી તમારે. તો ત્રીજી આકૃતિમાંથી તમને ખ્યાલ આવી જાય કે ચલો આ ટુ એફ બિંદુ છે, ટુ એફ અને એફની વચ્ચે તમે વસ્તુ મૂકી, એનું રે ડાયાગ્રામ દોરો, તો પ્રતિબિંબ છે એ ટુ એફ કરતા દૂર રચાય છે. તો તારણ શું મળ્યું? મોટવણી, અને પ્રતિબિંબ છે ઊંધું છે, પણ વસ્તુ કરતા તો હાઈટમાં મોટું છે, મોટવણી એક કરતા મોટી મળી, વાસ્તવિક પ્રતિબિંબ મળ્યું, ઊંધું મળ્યું અને મોટું મળે છે. હવે ચોથો ને પાંચમો કિસ્સો ખાસ તમારે જોવાનો છે. લેબ ની અંદર પણ આ ચોથો ને પાંચમો કિસ્સો છે ને થકવી દેશે. બરાબર. ચલો, જો તમે વસ્તુને એફ ઉપર મૂકો તો આમાં એમ બતાવ્યું છે કે પ્રતિબિંબ અહીંયા એક સુધારો કરવાનો છે. પ્રતિબિંબ કેવું મળે? વાસ્તવિકમાં મળે, આભાસી મળે. અહીંયા એક સુધારો કરજો. આ વાસ્તવિક નો આવે, વાસ્તવિક કાઢીને આભાસી કરવાનું છે, અને ઊંધું છે ને ત્યાં ચતું કરવાનું છે. અને પ્રતિબિંબ ક્યાં મળે ખબર છે?
અનંત અંતરે મળે અને કેવડું મળે ખબર છે બહુ એની વાત છે બરાબર તો જો કોઈ વસ્તુને એફ ઉપર મૂકવામાં આવે તો એમાંથી નીકળતું કિરણ લેન્સમાંથી પસાર થઈ અને ફરીથી સામેના બીજા એફમાંથી પસાર થાય એમાંથી નીકળતું બીજું કિરણ છે એ ઓમાંથી પસાર થાય આ બંને કિરણો સંપાત થતા જ નથી એટલે પ્રતિબિંબ અંતર કેટલું થઈ ગયું અનંત અંતર થઈ ગયું સમજાણું એટલે વી છે એ અનંત થઈ ગયું વી છે અનંત થયું મોટવણીના સૂત્ર પ્રમાણે મોટવણી એમ બરાબર વી ના છેદમાં યુ કરો અનંત ના છેદમાં યુ કરો તો શું થાય મોટવણી તમને અનંત મળે એટલે લખ્યું છે વેરી મચ ગ્રેટર ધેન અનંત એ કાલી કાલી આંખે માં પ્રતિબિંબ રચાતું દેખાય પણ કેવું દેખાય બહુ આભાસી પ્રતિબિંબ અને ચતુ પ્રતિબિંબ પણ પયા કેવું એટલે પ્રતિબિંબ ધૂંધળું દેખાય આખો કાચ છે તમને રેડ કલરની પીન હોય ને તો કાચ આખે આખો રેડ થઈ જાય પીન જાડી દેખાય તો બરાબર છે પણ એટલી બધી જાડી દેખાય આખો કાચ જ તમને લાલાશ પડતો દેખાય ધૂંધળું થઈ જાય એવું છે અહીંયા આ બે મુદ્દામાં સુધારો આવશે ચલો હવે આ આકૃતિ દોરો તો પાંચમી આકૃતિ તમારે દોરવાની છે ટ્રાય કરો હવે એફ અને ઓ ની નજીક તમે લાવો ક્યાં લાવો એફ અને ઓ ની નજીક લાવો તો શું થાય છે હાલો હાલો રે ડાયાગ્રામ દોરો જો વસ્તુને એફ અને ઓ ની વચ્ચે લાવવામાં આવે તો અહીંયાથી એક કિરણ આવવા દો ઓ માંથી પસાર થાય એ રીતે ખાચા અહીંયાથી બીજું કિરણ સમાંતર આવવા દો લેન્સ માંથી પસાર થાય એફ માંથી પસાર થાય ખાચા આ વાસ્તવિક કિરણ છે એના આભાસી કિરણ દોરો ડોટ 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 અને એ આભાસી કિરણ જ્યાં ભેગા થાય ત્યાં તમને મોટું પ્રતિબિંબ રચાતું દેખાશે ન દેખાતું એટલે આપણે છે ને ચોથા નંબરનો પ્રયોગ ના કરી શકીએ ત્રણ નંબર પ્રયોગ કર્યા પછી પાંચમા નંબરના પ્રયોગની અંદર સીધી વાત આવે ચોથા નંબરનો પ્રયોગ કોઈથી ના થાય કારણ કે એનું પ્રતિબિંબ છે ને આભાસી અનંત અંતરે મળે તો તમારે જોવા કે આનંદ અંતરે જવાનું કાટેલિયા ભાઈ બોલો સર આ ચોથા નંબરનો પ્રયોગ છે તેમાં પ્રતિબિંબ તો અનંત અંતરે મળવાનું છે તો એ ઊંધું નહીં મળે નહીં એટલે પીન છે ને તમને ચતિત દેખાય લેબની બહાર જઈને જોવો ને ત્યારે હું તમને કરાવી છે લેબના દરવાજાની બહાર જઈને જોશું ત્યારે પીન તમને ચતિત દેખાશે પણ એટલી બધી મોટી દેખાય તો આખો લેન્સ અને લાલ કલરનો દેખાય ક્યાં પીન ચાલુ થાય ને ક્યાંથી પીન પૂરી થાય અંદાજ જ ન આવે ચોથા નંબરમાં એ પ્રેક્ટિકલી વસ્તુ પોસિબલ નથી કારણ કે બે કિરણો ભેગા કારણ કે તમને એવું લાગે જુઓ આ કિરણો છે સમાંતર તમારી આંખમાં આવે સમાંતર તમારી આંખમાં આવે એટલે સૂર્યના કિરણો જેવું થાય સૂર્યના કિરણો ઘણા બધા દૂરથી આવે છે એટલા માટે સમાંતર બને છે એટલે તમને એવો ભાસ અનંત અંતરે દૂર છે વસ્તુ તો નજીક હોય પણ પ્રતિબિંબ ક્યાં છે એનું અનંત અંતરે છે સમજાણો વસ્તુ તો જે છે અહીંયા છે પણ એનું પ્રતિબિંબ તમને અનંત અંતરે દૂર હોય ને એવો ભાસ થાય ઓકે એ આ આ વસ્તુ છે ને આ ચારે ચાર મુદ્દાઓ એ બહુ પ્રેક્ટિકલ છે એટલે એ તો તમે જ્યારે પ્રેક્ટિકલ લેબમાં પરફોર્મ કરશો ને તો જ એનો અંતર આવશે કાનાણી ભાઈ ને કઈક જવાના હતા લેબ માં ઓલે શું થયું કે નહીં આ જવું છે ફ્રી છું ક્લાસ લીધા પછી તો તમને આઈડિયા આપી દઉં ખાલી કાનાણી હું થોડો દૂર ઉભો રહીશ ખાલી કહી દઉં આ રીતે કરવાનું પીરિયડ છે સર પીરિયડ છે હે પીરિયડ છે આના પછી કેમેસ્ટ્રી ને 6 ને 10 સુધી છે કમ્પ્યુટર એ બે પીરિયડ છે લેક્ચર
બરમ કાનાણ ઈ તો પછી એનું રેકોર્ડિંગ તો તમે તો હું કહો છો કાનાણ અને પછી આવું ને ત્યારે લેબ ની ચાવી તમે તમારા હાથ ઉપર રાખજો હું છે ને તમને આઈડિયા આપી દઈશ એટલે બેઠો બેઠો તમે તમારી રીતે થોડાક ડેમો કરી લો કારણ કે પ્રેક્ટિકલ તો તમારે શીખવા જ પડશે કારણ કે આ લોકો જ્યારે રેગ્યુલર ચાલુ થાય ને ત્યારે પાછું તમારે જઈને હારે રહેવું પડશે એટલે હવે પછી જયારે હું આવવાનું હોઉં ને ત્યારે હું તમને અગાઉ લેબની ચાવી છે ને આપણે ત્યાંથી સાવલપરા સાહેબ તો હોય એની પાસે જ લઈ રાખીશું તો આ રીતે પ્રતિબિંબો રચાય છે એની આપણે વાત કરી આગળ જઈએ ચલો હવે આ જે વાત થઈ પાંચે પાંચ મુદ્દાની એ બહિર્ગોળ લેન્સ માટેની અને જે તમારે પ્રેક્ટિકલમાં છે પણ ખરા આ જ બધી વસ્તુ નાનું દેખાય મોટું દેખાય પણ આ તો આ કોરોનાને કારણે થોડુંક આપણે અઘરું થઈ ગયું છે બાકી તો આ પ્રેક્ટિકલ આની સાથે સાથે ચાલતા હોય ને તો આ ચેપ્ટરની થીરીમાં તમને બહુ મજા આવે રમકડા જેવું છે હવે છઠ્ઠો મુદ્દો છે ને સ્પેશિયલી અંતરગોળ માટે છે અંતરગોળ માટે વાત એવી છે વિદ્યાર્થીઓ અંતરગોળમાં તમે કોઈ પણ જગ્યાએ સમજો બરાબર અંતરગોળમાં તમે કોઈ પણ જગ્યાએ વસ્તુ મૂકો આની જેમ નહીં ટુ એફ થી દૂર એફ અને ટુ એફ ની વચ્ચે એફ અને ઓ ની વચ્ચે એમ નહીં આ ઉપરના કિસ્સામાં જે જે જગ્યાએ વસ્તુ મૂકે એમાંથી કોઈ પણ જગ્યાએ તમે અંતરગોળ અરીસામાં વસ્તુ મૂકો એનું પ્રતિબિંબ હંમેશા તમને મોટું જ મળે અને આભાસી જ મળે અહીંયા ક્યાંક નાનું મળે છે પહેલા કિસ્સામાં બીજા કિસ્સામાં એના જેવડું જ મળે છે ત્રીજા કિસ્સામાં એનાથી મોટું મળે છે એવું થાય છે અંતરગોળમાં એનો થાય અંતરગોળમાં હંમેશા મોટવણી એક કરતા મોટી જ હોય એનું એકાદ ઉદાહરણ આપણે લઈએ કે દાખલા તરીકે આ ઓ બિંદુ છે આ એફ બિંદુ છે અને અહીંયા તમે વસ્તુ આઈ મૂકી બરાબર ધ્યાન આપજો આઈ માંથી અરે સોરી અહીંયા કંઈક અને કદાચ ભૂલ દેખાય છે મને મારી લખવાની ભૂલ થઈ છે આભાસી મળે અને એની મોટવણી એક કરતા નાની મળે સોરી અહીંયા સુધારો કરવાનો ભૂલથી ગુણોત્તર બદલાઈ ગયો છે લેસ દેન આવે બરાબર માનો કે અહીંયા ઓબ્જેક્ટ આ વસ્તુ મૂકો વસ્તુમાંથી એક કિરણ અહીંથી આમ નીકળ્યું ખાચ્યા કરતું ક્યાંથી પસાર થયું ઓ માંથી પસાર થયું વસ્તુમાંથી બીજું કિરણ સમાંતર આમ પસાર થયું લેન્સમાંથી પસાર થઈ અને આ કેન્દ્ર એનું કેન્દ્ર બિંદુ આ છે એટલે કેન્દ્ર બિંદુથી પસાર થઈ એ રીતે જ એને આ રીતે અહીંથી આમ નીકળી જાય આ બે ઓરિજિનલ કિરણ છે એ ઓરિજિનલ કિરણના તમે આભાસી કિરણ મૂકો અહીંથી આમ ડોટ 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 કરો તો એ આ કિરણ અહીંયા આનું આભાસી કિરણ તમે અહીંથી આમ જો ડોટ 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 અહીંથી મૂકી શકાય આ બંને કિરણો એ ભેગા થયા બંને કિરણો ભેગા થયા પ્રતિબિંબ અહીં રચાણ આ ઓબ્જેક્ટ છે અને આ પ્રતિબિંબ છે ઇમેજ આ છે ઓબ્જેક્ટ કરતા ઇમેજ નાની મળે અને નાની જ મળે કોઈ પણ જગ્યાએ મૂકો બરાબર અને એના માટે મોટવણી છે એ એક કરતા નાની જ હોય બરાબર તો અમુક વાત આમાં નક્કી થઈ બહિર્ગોળ માટે શું વાત નક્કી થઈ કે જ્યારે મોટવણી ધન આવી ને ત્યારે પ્રતિબિંબ કેવું થયું ચતુ અને આભાસી થયું તો મોટવણી ધન ક્યાં આવી અહીંયા મોટવણી ધન છે અહીંયા પણ મોટવણી ધન છે તો પ્રતિબિંબ છે ચતુ થયું અને આભાસી થયું બહિર્ગોળ માટે તો શું અંતરગોળ માટે તો એક જ વાત તમારે યાદ રાખવાની અંતરગોળ માટે તો એક જ વાત મોટવણી છે એક કરતા નાની જ હોય એટલે અંતરગોળ અરીસાનો ક્યારેય પણ માઇક્રોસ્કોપ કે ટેલિસ્કોપમાં ઉપયોગ થાય જ નહીં બિલોરી કાત તરીકે આનો ઉપયોગ ના કરીશ કારણ કે આની મોટવણી છે ને એક કરતા નાની જ હોય એટલે વસ્તુ હોય એના કરતા નાની જ બતાવો મોટી કરીને ક્યારેય ન બતાવે પછી
પછી બહિર્ગોળ માટે તમે એવી નોંધ પણ તૈયાર કરી શકો, બહિર્ગોળ માટે જ્યારે એમ છે એ ઋણ છે ત્યારે પ્રતિબિંબ છે ઉલટો મળ્યો અને વાસ્તવિક મળ્યો. આ જે નોંધ છે ને એ બહિર્ગોળ માટે છે, અંતર્ગોળ માટે નથી. ખાસ યાદ રાખજો, અંતર્ગોળ માટે આ જ વસ્તુ છે. અહીંયા એક સુધારો કરવાનો, ગ્રેટર દેન છે ત્યાં લેસ દેન કરવાનું છે. બરાબર, હાલો અત્યારે આનો સુધારો કરી જ નાખું છું આકડી, કારણ કે મારે અમુક જગ્યાએ લખવામાં કંઈક મારી જ મિસ્ટેક થઈ છે. એક સાથે આખી નોટ્સ બનાવો તમે, કંઈક કંઈક લખવામાં ભૂલથી પેલું લખાય, ગ્રેટર દેન નું લેસ દેન. આખી સુધારેલી નોટ્સ ફરીથી હું સ્કેન કરીશ ને ત્યારે ફરીથી તમને મોકલી દઈશ. તમારે ઝેરોક્સ કઢાવી ન કઢાવી હોય ને તો તમે એની ઝેરોક્સ કઢાવજો. આ સુધારો કરેલી આવે ને, જેને ઝેરોક્સ કરાવી છે એ ઝેરોક્સમાં જ સુધારો કરી દે. કારણ કે આમાંથી તમારે 5 એમસીક્યુ પૂછાવાના છે, તો એમસીક્યુ માટેના અગત્યના મુદ્દાઓ એ આ આ ટાઈપના પ્રશ્નોમાં જ હોય છે. બરાબર, આર્યનભાઈ સભાડિયાભાઈ શું કહે છે? હા બોલ. સર, આપણે ગુરુકુલ ચેપ્ટર 9 ની જે કેડીની બુક સ્કેન કરી હતી તો એની ઝેરોક્સ ન કાઢવી ને? તો નહીં, એ એકે નહીં કઢાવતા. ગુરુકુલ ની ચેપ્ટર 9 ની એવી નહીં કઢાવતા, એ તો બધી જૂની છે, એ નહીં કઢાવતા. આને જ કઢાવવાની છે, ન્યુ ન્યુ હશે, ચેપ્ટર 9 ન્યુ ન્યુ. એમાં પાછું હજુ સુધારો કરેલી છે ને, અમુક 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 પેજમાં મેં મારી રીતે કરેક્શન કર્યા છે. આ સાથે સાથે કરતો જ આવશું. આ ચેપ્ટર પૂરું થાય ને ફરીથી હું સ્કેન કરીશ આખે આખું, ફરીથી તમને મોકલીશ. જે વિદ્યાર્થી આ કઢાવ્યું હોય તો એની પાસે ઝેરોક્સ એમાં એટલો સુધારો કરે, એને ફરીથી આખી કઢાવવાની જરૂર. ક્યાંય ક્યાંક આવી ભૂલ થાય, લેસ દેનનું ગ્રેટર દેન થઈ ગયું હોય, ભૂલથી ગ્રેટર નું લેસ દેન થઈ ગયું, એવું બધું થયું હોય. બીજી વાત, અંતર્ગોળ માટે આર અને એફ બે ઋણ હોય અને બહિર્ગોળ માટે આર અને એફ બંને કેવું હોય? પ્લસ હોય. એ તો આપણે ખબર છે, મિરરમાં આ જ નિયમ લાગે છે, લેન્સમાં એ જ લાગે, અંતર્ગોળ બહિર્ગોળમાં. અને ત્યાર પછી તમારે પેલો કેમેસ્ટ્રીનો પીરિયડ કેટલા વાગે છે? ચાર 50, ઓકે. તો હાલો એકાદી મિનિટ માં પૂરું થવાનું છે, પૂરું કરી દઈએ. ઉદાહરણ નંબર આગળ જે છે ક્રમ, ઉદાહરણ નંબર 7 એની વાત આપણે કાલે કરીશું. બરાબર, અહીંયા આપણે ક્લાસ પૂરો કરીએ. ભાઈ બહુ ઓછા વિદ્યાર્થીઓની ફી આવી છે, પછી અહીંયાથી કડક થોડાક પગલા લેવા પડે. બરાબર, અને તમારે રેગ્યુલર ફી કરતા તો આ ફીનું સ્ટ્રક્ચર બહુ નાનું કહેવાય. અહીંયા આવીને ભેડા હોય તો કેમ મોટી ફી ભરવી પડે? અમુક વાલીઓને એવા પ્રશ્ન હોય કે ભાઈ નેટવર્ક નથી આવતું, મોબાઈલ નથી, તો આ ફી બચે માંથી મોબાઈલ તો લઈ શકો કે ન લઈ શકો? તમે કેટલી ફી બચી છે? બરાબર, અને એ મોબાઈલ હશે તો તમારે કોલેજમાં આવતા વખતે કામ જ લાગવાનો છે. હજુ એ દિવાળી પછી ગવર્નમેન્ટ ક્યારેક છાત્રાલય હોસ્ટેલ વાળી સ્કૂલોને પરમિશન આપેની કોઈ ગેરંટી નથી, અને બીજી સ્કૂલોને ક્યારેય પરમિશન આપે કોઈ ગેરંટી જ નથી. હજુ લાંબુ લાંબુ ચાલશે ને ચાલવાનું જ છે. તમારે તમારું વર્ષ ન બગડે એના માટે રેગ્યુલર ઓનલાઈન ક્લાસમાં ભણવા મળો, નહીતર કાંઈ વસ્તુ હાથમાં નહીં આવે. ગવર્નમેન્ટ એક્ઝામ લેશે તો ફાઈનલ જ છે. બરાબર, એટલે જે વિદ્યાર્થીઓની ફી બાકી છે, ઓનલાઈન કે ઓફલાઈન નથી જમા કરાઈ, એ ઝડપથી પોતપોતાની ફી છે પે કરે. બરાબર, પછી હવે 6 માસિક એક્ઝામ લેવાની છે ને, એક્ઝામ માટે બીજા કોઈ તમારા પગલા લેવા પડે એના કરતા ફી ઝડપથી જમા કરાવવાની છે.